હિંગળાજ હાજરા હજૂર રે માં બેઠી મકરાણ માં, એ દેવી તારો ડુંગર દૂર રે માં બેઠી મકરાણ માં, હિંગળાજ હાજરા હજૂર રે માં બેઠી મકરાણ માં, દેવી તારો ડુંગર દૂર રે માં બેઠી મકરાણ ઉજડ અરણ્યો ના દુખો વેઠાય ના, એ પંથ વિકટ નો પાર પમાય ના, ઉજડ અરણ્યો ના દુખો વેઠાય ના, પંથ વિકટ નો એ પાર પમાય ના, એ રસ્તામાં પ્રાણીઓનો પૂર રે માં બેઠી મકરાણ માં, હિંગળાજ હાજરા હજૂર રે માં બેઠી મકરાણ માં, બેઠી તું સિંધ માં. ચંદ્રકૂપ ચડવું ચલાકી નું કામ છે, અવિનાશીઓનું ત્યાં અદ્ભુત ધામ છે, હે ચંદ્રકૂપ ચડવું ચલાકી નું કામ છે, અવિનાશીઓનું ત્યાં અદ્ભુત ધામ છે, ઉછળે વિભૂતિ ના પૂર રે માં બેઠી મકરાણ માં, ઓ મારી હિંગળાજ હાજરા હજૂર રે માં બેઠી મકરાણ માં, બેઠી મકરાણ માં, એ મારી બેઠી તું સિંધ માં. Thank you.
Bravo!
Thank you.
अष्टभुजी सिंह दामिनी, अष्टभुजी सिंह दामिनी, देवी जय 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 हिंग लाजनी, देवी जय 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 हिंग लाजनी, देवी जय 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 हिंग लाजनी, देवी जय 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 हिंग लाजनी। Thank you.
ਸਤਿ ਸੋ
Thank you.
Thank you.
Thank you.
નમસ્તસ્ય 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 નમો નમઃ. આઠમના દિવસે આપણે સૌ ભાવિકો ભુજ અને તાગ ને ગુંદિયારી બધા અત્રે પધાર્યા છે, તેમનો હિંગલાજ માતાજી તેરા ટ્રસ્ટ સૌનો આવકાર કરે છે. આજના કાર્યક્રમને આપણે ટૂંક સમયમાં પૂરો કરવાનો છે. હું જેમના નામ અત્રેથી બોલું તેઓ અહીંયા ડાયસ પર આવી અને બિરાજમાન થશે. મારો પાછળ અવાજ જેને જ્યાં સુધી પહોંચતો હોય એમને વિનંતી કે તેઓ આગળ આવીને બેસશે. ડાયસ ઉપર હું જેમના નામ અત્રેથી બોલું એ અહીંયા આવી અને ડાયસ ઉપર બિરાજમાન થશે. નારાયણજીભાઈ ભવાનજીભાઈ ડાકર તેઓ હમણાં આપણા આગળ એમના ગામ પ્રોગ્રામ હતા, તેઓ ત્યાં ગયા છે. હું એમના વતી વિશાલ નારાયણજીભાઈ બાગ વિશાલ નારાયણજીભાઈ નાકર એમને વિનંતી કરું કે તેઓ અહીંયા આવશે અને ડાયસ ઉપર બિરાજમાન થશે. વિશાલ નારાયણજીભાઈ નાકર અત્રે પધારશે. ભગવાનજીભાઈ વીરજી નાકર ડાયસ ઉપર બિરાજમાન થાય. ભગવાનજી વીરજી નાકર પાંત્રીસ વર્ષ સુધી જેમણે આપણા તેરાનું પ્રમુખ સ્થાન સંભાળ્યું હતું એવા આપણા બધાના લાડીલાલ શ્રી મહેશભાઈ ભવાનજી બાવા એમને હું વિનંતી કરું કે તેઓ અહીંયા ડાયસ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. મોરજીભાઈ રામજી નાકર દ્રગુડીમાં કોઈ કાર્યક્રમ હોતા તેઓને જવાનું થયું છે, તેથી તેઓ અત્રે હમણાં ઉપસ્થિત નથી. એ મોરજીભાઈને પણ હું અત્રેથી યાદ કરું. હીરાલાલભાઈ નારાયણજી બાવા તેઓ પણ ડાયસ ઉપર વધારે. આપણા હમણાંના પ્રમુખ આપણા ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતિલાલ ચટ્ટાશંકર બાવા તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. ચુનીલાલભાઈ મુરજી નાકર શ્રી ચુનીલાલભાઈ મુરજી નાકર તેઓ પણ અત્રે વધારે અને ડાયસ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભરતભાઈ મોતીરામ બાવા તેઓ પણ ડાયસ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ઘનશ્યામભાઈ કિશનજી બાવા ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ ડાયસ ઉપર વધારે. કિશોરભાઈ કાનજી બાવા ધીરજલાલ લાલજી રાજગોર તેઓ પણ પધારે અને ડાયસ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. પ્રિયન કુમાર નવીનચંદ્ર નાકર એડવોકેટ શ્રી અને આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રિયનભાઈ આપણા યુવા ટ્રસ્ટી પ્રિયનભાઈ નાકર તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. મયુરભાઈ ચંદ્રકાંત બાવા પ્રમુખ શ્રી હિંગલાજ યુવક મંડળ મયુરભાઈને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ડાયસ ઉપર ગ્રહણ કરે. જેમના નામો અત્રેથી લેવામાં આવ્યા તેઓ ઝડપથી પોતાનું સ્થાન ડાયસ ઉપર ગ્રહણ કરશે. હીરાલાલભાઈ બાવા હંમેશા વાર્તા કહેતા હોય છે. એવી એક વાર્તા કદાચ એમણે ગયા વર્ષે આપણને કહી હતી, અથવા તો એને હું જરાક યાદ કરું. એક હાથી છે ને એ બાંધાયેલો ત્યારે એને કેવી રીતના બાંધતા હોય છે, હાથીને એક નાનકડી દોરી વડે બાંધીને રાખતા હોય, નાનકડી દોરી હોય એકાદ મીટરની અને રસીથી હાથી બંધાયેલો હોય. હવે હાથીની તાકાત આપણને બધાને ખબર છે કે માથું પછાડે તો દિવાલ તોડી નાખે, પણ એ હાથી એટલી નાનકડી દોરીથી બંધાયેલો એટલે ઊભો હોય.
મહેનત પણ ન કરે છૂટવાની, ભાગી જવાની. એટલે મહાવત ને આપણે પૂછીએ કે ભાઈ હાથી આવતો મોટો એનર્જેટિક પ્રાણી, આટલો તાકાતવાન, અને નાનકડા રસ્સાથી કેમ બંધાયેલો ઉભો રહે છે? એટલે મહાવત કે જયારે નાનું હોય, બાળક હોય, મદનિયું હોય, એના મસ્તિષ્કમાં ગાંઠ બંધાઈ જાય કે મારાથી આ દોરી તૂટવાની નથી. અને એ જે એને નિષ્ફળતા મળી હોય, એ મોટો થાય ધીરે ધીરે, ત્યાં સુધી એના મગજમાં એટલી ખસી જાય હોય નેગેટિવ ગાંઠો, એટલે દ્વેષની ગાંઠ હોય, તો આપણે તોડવી પડે. ગાંઠો તોડે કોણ? તો કે આવા મેળાવડામાં આપણે બધા ભેગા થઈએ, ત્યારે એકબીજા સાથે વાતો કરીએ, એકબીજા સાથે આપણે આપણામાંથી છૂટે. હવે હું એમાં થોડો ઉમેરો કરું કે અહીંયાથી આપણે જ્યારે જઈએ ને, ત્યારે ઓલી વેરઝેરની ગાંઠો આપણે છોડતા જઈએ, પણ એકબીજાની સાથે પ્રેમની ગાંઠો આપણે પારે બાંધતા જઈએ. અહીંયા જયારે આવતા હોઈએ, વર્ષમાં એક વાર આવતા હોઈએ, હવે તો ચંદ્રમાના દિવસે પણ ઘણા બધા આવતા હોય, પરિસ્થિતિ આજે સાવ બદલાઈ ગઈ છે, અને ન માનીએ તોય કેટલાય રૂપિયાનું દાન આજે માતા પાસે આવતું હોય છે. અને આજે ફરી પાછું આપણી પાસે 30 લાખ જેટલી મૂડી તો હીરાલાલભાઈ બાવાને વિનંતી કરું કે તેઓ આપણને આજના પ્રસંગને અનુરૂપ 5 મિનિટમાં પોતાના ઉદ્ગારો છે એ વ્યક્ત કરે શ્રી હીરાલાલભાઈ નારાયણજી બાવા.
વળી વિચારો ભાઈ કરજો કોને યાદ જે મેં કૃષ્ણ જો કૃષ્ણ દાસ ભાઈ રે છે કાલે માતાજી મુખી મુખી માતાજી અને ઈ શિકાર કરે કૃષ્ણ કે આપે મને સાઈન ના કુઠિયા માતાજી કોણ ભાઈ કરે સલાહ કે નહીં હાણે એનકે રાજી કી કરી ભાગે રાજી કી કરી કે ઈ તો સાફ થઈ ગઈ ઈ તો આ સાપડી ભૂલ કે ગઈ કે આ સાપડી ભૂલ કર્યું ને તો ભાગ રે અગરબત્તી અગરબત્તી મૂર્તિ પણ આજે તો કે ખબર નહીં કે તો જી મારી આગળ પડી જો કે આવ સુધી આવો આજ સતુ તો કે લગો એટલે કે કે નક મે આ મુજા નો તન આયો થઈ ગઈ એટલે જ્યાં સુધી પાકે ઈ ભાવ પેલો દીધો કે ઈ મારી સચી હે સચ્યો હે એ આયો ઉભી હે તો પાકે ઈ પર કે ગ્રેન દીધો એટલે આપે કે કોઈ ઈ ખાલી ખ્યાલ રાખી જોય કે મારી સાક્ષાત ઉઠી હે મૂર્તિ નહી માતાજી બેઠે એનકે પણ ચૂંટાવતી પાકે રાજી દીધી ને કામ કાઢી દી અને હેકડી એક જિંદગી ગાળ કરીયા કે જિંદગી એ મારું એ બહુ ટૂંકી છે પેટાણે હજુ ને કે હેકી નથી પણ એમને હતો બેડી પીધા વા મને ભાઈ ના તો ક્યાં એટલે મૂકે તો કરીએ આજે બેડી ખુલે ગયો હતા કે મૂકે જે બેડી સ્વર્ગની સીડી બેડી કે સ્વર્ગની સીડી છે એટલે મૂકે ગાળ યાદ હતી અને આગે સોળગીની સીડી ગા છોડ્યા જંગલ ને પે ને પોતા પે ને પોતા જંગલ ની સીડી અજબ ભર્યા ગયા પોતર ની નજર પડી તો બીજો સીડી કે આકાશ ને મળે છે ધંકે પે કે તો કરે છે બાપા બાજુ ની સીડી કે આકાશ ને મળે છે સ્વર્ગ મે ઢાલો તપાસ ગણ કુદી સીડી સીડી કે પોતે લખેલું પોતે લખેલું સ્વર્ગ માં જવાની છે લખેલું ચાર પક્ષી ચડ્યા એટલે લખેલું ભેગી અને રસ્તે ગણતરી કરે છે કે પૂછ્યા
વિચાર કરે એટલા તો આપી એવું ને કે ચાર ખોટી ગઈ અને ચાર ખાને રમણા એટલે પેલી મારુતી જિંદગી મેં ચાર ખોટી ન પહેરી એટલા લાગે એટલે એનો સારા કરમ કરે આટલું કામ કરે કે આપણે ચાર ખલાસ બાકી તો આપણે ઘરે માતાજી કોંગ્રેસ પાણી મળે ઘેરો હતા અને એનજીઓ માતાજી સધર ગયેલી હે કારણ કે માતા બાપે મળી જાય સધર રે તો એ છોકરા સધર તો અને એની જો હાલે એ માતા પાછી મા માટે સત્યાઈ લાગી રૂપે ઘટી અને પણ ભણાયા છે એ મને ખબર હે કે કુટિયા માતાજી એ રૂપિયા 24 લાખ રૂપિયા ભીક્ષ મેં ચોપડી છાપાઈ જાય અસાગે ખબર
પ્લસ સેલ નતા આવે. ના ના વાંધો ને, પ્લસ થી યાર ને બરોબર બરોબર હશે. શ્રી અશોકભાઈ ભગવાનજીભાઈ નાગર અને જડી તેઓ લાઈટ મંગાવી. મંગલભાઈ પરસોત્તમ બાવા સન્માન કરશે. લોકેશભાઈ મણિલાલ બાવા બાવા અને એમનું સન્માન કરશે
પારુલબેન કમલભાઈ બાવા એમનું સન્માન કરશે. પારુલબેન કમલભાઈ બાવા એવા જાગૃતિબેન હરેશભાઈ નાગર, પતિ જ્યોતિબેન ભરત બાવા પધારે અને એમનો સાડી થી સન્માન કરશે ઉર્વશી નંદન બાવા. વચ્ચે આવી જાઓ વચ્ચે. મયુર ચંદ્રકાંત બાવા, મયુર ચંદ્રકાંતભાઈ બાવા ભુજ રાજકોટ સમાજના તેઓ ઉપપ્રમુખ તરીકે હમણાં જેમની વરણી કરવામાં આવી છે અને આપણા ખૂબ મોટા દિલેર દાતા અને ખૂબ સેવાભાવી એવા મયુર ચંદ્રકાંતભાઈ બાવા તેઓ આપણે ઉપસ્થિત થાય એમનું સન્માન કરશે શ્રી જિજ્ઞેશ શાંતિલાલભાઈ બાવા. જિજ્ઞેશ મયુરભાઈ જેઓ ભુજ રાજકોટ સમાજના ઉપપ્રમુખ તરીકે જેમની એમના વરણી કરવામાં આવી છે એમનું સન્માન કરશે જિજ્ઞેશ શાંતિલાલ બાવા. અને આ ચંદ્રકાંતભાઈ નો પરિવાર આપણે સૌ જાણીએ છીએ, આખા માતાનો મઢ આપણો જે આટલો સરસ સુંદર અને બીજા જે પણ લોકો આપણે આવે છે એ જોઈને દિગ્મૂઢ થઈ જાય છે એવું આપણો માતાનો મઢ, એમનો બધો જ ખર્ચો અને બધી જ સેવા આ ચંદ્રકાંતભાઈ બાવા મયુરભાઈના પિતાશ્રી ને એમના પરિવારની છે એ આપણે સૌને ખ્યાલ જ છે. તો એ પરિવારનો ખૂબ ખૂબ આભાર. મંથન વિમલભાઈ બાવા, મંથન વિમલભાઈ બાવા આરટીઓ રામેશ્વર મિત્ર મંડળના જે પ્રમુખ હમણાં બન્યા છે મંથન વિમલભાઈ બાવા તેઓ ઉપલબ્ધ નથી. તેમના પ્રતિનિધિ તરીકે હું બ્રિજેશભાઈને વિનંતી કરું કે તેઓ અત્રે પધારે. બ્રિજેશભાઈ અત્રે પધારે ને એમનું સન્માન કરશે કમલ હીરાલાલ બાવા. કમલ હીરાલાલ બાવા મંથન વિમલભાઈ બાવા અત્રે ઉપસ્થિત નથી. તેમના પ્રતિનિધિ તરીકે શ્રી બ્રિજેશભાઈ અત્રે ઉપસ્થિત છે. કમલ હીરાલાલ બાવાને વિનંતી કરું કે તેઓ બ્રિજેશભાઈનું સન્માન કરે. એવા આપણા ટ્રસ્ટી શ્રી ધીરજલાલભાઈ રાજકોટની ખૂબ ઈચ્છા છે કે મહેશભાઈની જે સેવા, મહેશભાઈ બાવા એમની જે સેવા આ 35 વર્ષની અહીંયા ઉપલબ્ધ થઈ છે તો એમનું ખાસ સન્માન શ્રી ધીરજલાલભાઈ રાજકોટ બિરાજાવાળા આપણા ટ્રસ્ટી છે તેઓ કરવા માંગે છે. તો હું મહેશભાઈ બાવાને વિનંતી કરું કે તેઓ અત્યારે વધારે અને શ્રી ધીરજલાલભાઈ એમને સારો ઓઢીને સન્માન કરે. ખૂબ ખૂબ આભાર. સન્માનનો ધોર અત્રે અટકાવીએ અને હવે હું મહેશભાઈ બાવા એમને વિનંતી કરું કે તેઓ આ પ્રસંગને ઉદબોધન કરે અને આપણને માનો મહિમા છે એ વિશેષ વિશેષ સમજાવે શ્રી મહેશભાઈ બાવા. શ્રી કચ્છી રાજકોટ નાકર પાકના કોર્ટની શ્રી હિંગલાજ માતાજી મંદિરના સાનિધ્યમાં આજે આપણે આશો મહિનાની શુદ્ધ આશ્રમ દર્શનની ભૂજો ઉત્સવ ઉજવીએ છીએ અને ખરેખર બધાને હું વિનંતી કરું છું કે માં હિંગલાજમાં સંપૂર્ણપણે શ્રદ્ધા રાખજો એ હાજરા હાજર છે. આપને આજે તમે હિંગલાજ માતાજી દર્શન કર્યા છે. બલુચિસ્તાન પાકિસ્તાનની અંદર બિરાજેલી હિંગલાજ માતાજી એના બે મથકના દર્શન થાય છે. હવે આપણે પાકિસ્તાન અમે તો જઈ આવ્યા છીએ, દર્શન કરી આવ્યા છીએ પણ એ ગર્ભો જેને બનાવે કાર્યક્રમો મનાવશે આરતી બેન સચિન કુમાર રમેશભાઈ નાકર ચંદાબેનની પુત્ર હતું અને એનો કેટલો ભાવ ઊંચો. અરે અમે તો દર્શન કરીને ધન્ય બની ગયા અને આપ પદે ધન્ય બન્યા છો. આવી લાગણી માં હિંગલાજ પ્રત્યે તમે રાખશો
તમારી માં હિંગળાજ તમારા તમામ કાર્ય સિદ્ધ કરશે. ભાઈઓ, કોઈ પણ કાર્ય તમે કરો તો શ્રદ્ધા. મેં 35 વર્ષ જે માતાજી મને કામ આપ્યું અને સેવા કરી એમાં તમામ નાગર ભાઈઓને બિરાજે છે, એમનો સંપૂર્ણપણે સહયોગ મળ્યો છે. એવું એવો સવાલ આપણા જયંતિલાલ જટાશંકર બાવા અને એની કમિટીને આપજો અને હંમેશા સંગઠન અને સંસ્થા કામ કરે એની ભૂલ થાય તો ભાઈ ભાઈ પણ એને એટલો બધો પ્રોત્સાહન આટલો બધો ખર્ચો કર્યા પછી આપણી પાસે 30 લાખ રૂપિયા રોકડા છે. જોજો ખરો માં હિંગળાજની કેટલી કૃપા છે. આજથી 50 વર્ષ પહેલાની વાત કરું, આપણા વડીલો શ્રી કાનજી હંસરાજ બાવા, શ્રી જેસરામભાઈ હિરજી બાવા, શ્રી ભવનજી કાગજી બાવા, એમને એમ કેટલા નામ તમારી પાસે ગરીબાન ભેગા થતા અને એક ખટારમાં આવતા. આજે 8-8 લક્ઝરી બસો આપણે ચલાવીએ છીએ. આ માની દયાને શું છે? આ માની પ્રેરણાની આપણે સૌને પ્રેરણા કરીએ અને હિંગળાજમાં હાજરા હાજર છે એમાં પૂર્ણ શ્રદ્ધા રાખ્યો. અને બધા ભાઈઓને બહેનોને વિનંતી કરું છું, તમારા સત્તર કામ મૂકી પણ આસુર સુદ આઠમના એક દિવસ તેરા જરૂર પધારજો. તમે ભુજ રહેતા હો, તમે વાગ રહેતા હો, તમે મસ્કા રહેતા હો, તમે મુંબઈ રહેતા હો કે કચ્છની બહાર રહેતા હો, આવો માં હિંગળાજનો પરચો ચમત્કાર મને ઘણા બધા મળ્યા છે ને આપણું પણ મળ્યા છે. તો મા હિંગળાજમાં પૂર્ણ શ્રદ્ધા રાખજો. અને આપણા દાતા શ્રી ચંદ્રકાંતભાઈ વિષ્ણુજી નારાયણજી બાવા પરિવારે મને યાદ કરે છે અને હું કોના તેની પાસે ગયો ત્યારે ચંદુભાઈ અશુભાઈ ઘનશ્યામભાઈ અને મને કીધું બાવા માતાજીનું મળ બને છે એમાં બધો ખર્ચ હું આપીશ અને હું પણ તમારી ગેરા કરું. વાહ વાહ, ધન્યવાદ છે. પણ દુઃખ સાથે કેવું પડે છે, એને ટૂંકી બીમારીમાં માતાજીના અખંડ પ્રભુ ભોગી ગયા, માતાજીના આત્માની શાંતિ આપે. આપણે તો ખોટ પડી છે, પૂરી રાતો સમયને જબરજસ્ત ખોટ પડી છે. કાકા વાઇસ પ્રેસિડેન્ટ હતા. એવી જ રીતે કેતનભાઈ અશ્વિનભાઈ બાવા રાજકોટ વાળા તમારા ઘરે જમીશ ને રાતના આપણે સાથે બધે હાથું. અને બીજી દિવસે ફોન કર્યો ત્યારે કોઈ બેન નો અવાજ આવ્યો તો મહેશભાઈ અશ્વિનભાઈ ભવાનીશંકર પ્રાણશંકર બાવા પરિવાર જેના મની કાકી અમે કહીએ અને મણિકાકી પણ કેવા પ્રજાના લાગણી વાળા. જયારે તેરા આવે હું પગે લાગું ત્યારે પ્રજા સુખી રહીએ અને આશીર્વાદ આપો. મેં કાકી તમારા એવા દાદાઓ છે ત્યાં બધું સારું ચાલીએ. આજે અશ્વિનભાઈ નરેન્દ્રભાઈ જિગ્નેશભાઈ ફલકભાઈ આખો પરિવાર આવે છે અને દર સાલે આવે છે. આવા દાદાઓને આપણે યાદ કરીએ એ જાપી કાકી લાગણી છે ભાઈઓ. અને મા હિંગળાજના સાનિધ્યમાં આપણે બધે ભેગા થયા છીએ. આવો સંગઠન આવો સ્તંભ ક્યારે મતભેદ નહીં કરતા, ક્યારે મનભેદ પણ નહીં કરતા એવી વિશાળ આપણા વડીલોએ એ સ્થાપિત કર્યો છે. આપણે અખંડ રૂપ ચાલુ રાખવી છે અને સૌને મા હિંગળાજ સુખી રાખે એવી મા પાસે પ્રાર્થના કરી વિનું છું. આપણી નજર સમક્ષ સાદ્રશ્ય કરાવી આપ્યો. ભવાનીશંકર બાવાના પરિવારનું જે નામ લીધું એમાં અશ્વિનભાઈ એમને હું વિનંતી કરું કે તેઓ આપણે વધારે અને એમનો સન્માન કરશે શ્રી નાનજી ભવાનજીભાઈ બાગવાડા શ્રી નાનજીભાઈ. Thank you.
છોકરો અને છોકરી
એટલા માટે આ પ્રયાસ કરીએ છીએ અને બીજું દાન કરવા અતિશય આપે છે. આપણે અત્યારે મને 7500 આપણે એક જૂનો આપ્યો છે કે આપણે એના ઉપર ઢોસા બનાવી શકીએ, આપણે હસલ કરી શકીએ. ચાર ફૂલવા છે, બાજુમાં જે છે રોટી છે, કાંઈ ફૂલકા રોટી છે, કાંઈ એટલે એવું બધું છે. એટલે આમાં એવું છે કે જે ફરી જામનગરના પણ એમને આપણા માતાજી પર શ્રદ્ધા છે એટલે આ એમનો ખર્ચો છે. આજે જ્યારે માતાજીના નવરાત્રિના પર્વ નિમિત્તે એટલે કે આઠમના દિવસે એટલે કે ભવનાવસ્મીના દિવસે જ્યારે હિંગલાજમાના સાનિધ્યમાં ઉપસ્થિત દેવા વડીલો માતાઓ તથા ભાઈઓ બહેનોને મારા પ્રણામ. અને આજના શુભ પ્રસંગે મને જ્યારે બોલવાનો અવસર મળ્યો છે ત્યારે હું એટલું જ કહીશ, કોઈ પણ કાર્યમાં જો સિદ્ધિ મળે છે તો એના પાછળનો હાથ માતાજીની કૃપા છે તથા મા પિતાનો સાથ સહકાર અને વડીલોના આશીર્વાદ છે. ત્યારે છેલ્લા 6 મહિનાથી હું મારી પોતાની પેથોલોજી લેબ સ્ટાર્ટ કરી છે અને છેલ્લા 6 વર્ષથી હું ગાંધીનગર અમદાવાદ ખાતે અભ્યાસ કરી રહ્યો છું. એટલે મને માત્ર છેલ્લા 6 મહિનામાં જ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને એ સફળતા માટે હું માતાજીને જ ઉપયોગી ગણું છું અને માતા પિતાનો સાથ સહકાર એ ખૂબ જ જરૂરી હોય છે. અને મારું અભ્યાસ ઉચ્ચ અભ્યાસ હજુ પણ ચાલુ છે જે અમદાવાદ ખાતે છે. અને આજના અવસર નિમિત્તે મને જે બોલવાનો અવસર આપ્યો છે એવા વડીલો ગૌરવવંત વડીલોને હું આભાર વ્યક્ત કરું છું. જય ઇંગ્લેન્ડ, જય સમાજ. દર વર્ષે પગે ચાલીને આપણા માતાજી ઉપર ભુજથી અને માર્ગથી ભાવિકો આવતા હોય છે તો એ જ્યારે પગે ચાલીને આવતા હોય ત્યારે એમની સેવામાં આપણા ભાઈઓ જોડાતા હોય છે તો એ જેમને સેવા કરી છે પદયાત્રીઓની એવા લોકોના હું જેમના નામ અત્યારે બોલું તેઓ આવશે અને અહીંયાથી એમનું સન્માન સ્વીકારશે. તો પદયાત્રીઓની સેવામાં સહયોગી એવા ભુજથી 13 દરમિયાન જે લોકો ભાવિકો અત્યારે જોડાયા એમાં હું શાંતિલાલભાઈ ખીમજી બાવા એમને વિનંતી કરું કે તેઓ અત્રે પધારે. શાંતિલાલભાઈ ખીમજી બાવા અને એમનો સાર ઓઢાવીને સન્માન કરશે અમૃતલાલભાઈ દામજી બાવા ઉર્ફે મામા, મામાના નામથી આપણે બધા એમને ઓળખીએ છીએ. શ્રી શાંતિલાલભાઈ ખીમજી બાવાને વિનંતી કરું કે તેઓ પધારે અથવા એમના પ્રતિનિધિ કોઈ પણ આવે, ઝડપથી આવે, પ્રતિનિધિ આવે કોઈ પણ. શાંતિલાલભાઈ શ્રી સુનિલભાઈ રસિકલાલ બાવા નું સન્માન કરશે શ્રી ઉમિયા શંકરભાઈ જીવરામ બાવા. ત્યારબાદ અરવિંદ ભવાનજી બાવા, અરવિંદભાઈ ભવાનજી બાવા તૈયારી રાખે એના પછી તેઓ ઉપસ્થિત થાય. Thank you.
વિશાલભાઈ એમના પ્રતિનિધિ તરીકે વિશાલભાઈ આવે અને સન્માન કરશે શ્રી ચોરીલાલભાઈ મોરજીના. સન્માન કરવા માટે નિલેશભાઈ નાગર ત્યારબાદ શ્રી મયુરભાઈ ચંદ્રકાંત બાવા એમનો સન્માન કરશે કાંતિલાલભાઈ લીલાધર નાગર. સન્માન કરશે શ્રી કાંતિલાલ લીલાધર નાગર. એવી જ રીતે બાગ થી તેરા જે સંઘ આવે છે એમના જે પદયાત્રી હોય છે એમની સેવામાં ઉપલબ્ધ પધારે શ્રી શિવ લાભશંકરભાઈ નાકર ને તો લાભશંકર આવી રહ્યા છે. એમનું સન્માન કરવા માટે હું ભરત મોતીરામભાઈ બાવાને વિનંતી કરું કે તેઓ એમનું સન્માન કરે. અને આપણે જોયું કે આ 35 વર્ષ દરમિયાન આપણે કેટલી પ્રગતિ કરી. મહેશભાઈ અને હેમંતભાઈ તેમનું કામ કરી ગયું, પરંતુ હવે જેમતીલાલભાઈ ઉપર આ બધા મેન્ટેનન્સને અને સાથે રાખવાની જવાબદારી અને એને સાથે લઈને પ્રગતિ કરવાની જવાબદારી પણ મોટી છે. પણ ખુશીની વાત એ છે કે આપણી યુવાની તૈયાર થઈ ગઈ છે. યુવક યુગલાઈ યુવક મંડળ એ આપણા સ્થળને અને સંસ્થાને સંલગ્ન પ્રવૃત્તિ કરી રહ્યું છે. એટલે ભવિષ્યમાં પણ જે સંભાળવાનું આવશે એના માટે યુવાનો તૈયાર થઈ રહ્યા છે. આજે આપણી પાસે 30 લાખ જેવું મોટું ભંડોળ ઉભું થઈ ગયું એ ખૂબ આનંદની વાત છે. અને આ સ્થળને જેટલો વિકાસ કરવાનો હતો એટલો આપણે વિકાસ પણ કરી લીધો. હવે એ ફંડનો ઉપયોગ થોડો આપણે આપણા ભાઈઓને મદદરૂપ થવા માટે કોઈ પણ ક્ષેત્રમાં એને આગળ વધવા માટે આપણે કંઈક કરીએ એવું મારું નમ્ર સૂચન છે. સૌ ટ્રસ્ટીઓ અને કારોબારીઓ ભાઈઓ અને યુવાનો આ મંડળના પણ ભાઈઓ આ બાબતે વિચાર કરશે કે આવી કોઈ પ્રવૃત્તિ આપણે ચાલુ કરીએ તો આપણા બધા નાગર કુળના બધાએ આપણે કંઈ સહાય કરી શકીએ, મદદરૂપ થઈ શકીએ. અને આપણો જે ટ્રસ્ટ છે એનું યોગ્ય સંચાલન પણ થઈ શકે. અસ્તુ, મને અહીં ઉપસ્થિત થવાની તક મળી તે માટે આભાર. અસ્તુ, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર કેશવલભાઈ. બસ હવે 5 મિનિટમાં આપણે આ કાર્યક્રમ પૂરો કરીશું. આજના સમારંભના પ્રમુખ સ્થાન ઉપર આપણા પ્રમુખ શ્રી જયંતિલાલભાઈ જટાશંકર બાવા એમને હું વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ બે શબ્દો આપણે કહીએ. શ્રી જયંતિલાલભાઈ બાવા. એક મિનિટ. રક્ષાબેન અને એમના બેનશ્રી અહીંયા પધારે એમનું સન્માન કરશે કુરોશીબેન બાવા. આજે જ્યારે સંક્રાંત અને આપણે જ્યારે યજ્ઞનો હોમ ચાલતો હતો ત્યારે પાછળ જે આપણે ઉભા હતા કુરોશીબેન છે સન્માન કરી રહ્યા છે અને ખૂબ જ સુંદર રીતે તેઓએ સ્તુતિ ગાઈ અને પાછળ ક્ષણ દુઆ
બધા લલકાર્યા. હવે પ્રમુખ શ્રી ઉદબોધન શ્રી જયંતિલાલ ભાઈ ને વિનંતી કરું કે તેઓ બાજુના પ્લોટ માટે પ્રપોઝલ આવેલું છે, જે જમીનની ખરીદી માટે અત્યારે આ સામાન્ય સભા હતા. જે કોઈ ભાઈ પોતાનો મંતવ્ય રજૂ કરવાના હોય આ બાબતમાં અસ્થિ મંડળ કોઈ વિચારણા કરતા પહેલા આપણા સમાજના ભાઈઓના મંતવ્ય જાણવા માંગે છે. જનરલ મીટિંગ ને જી મળે છે ઈચ્છા થતી નહીં પણ કસા કે લાગે કે તે વિભાગના કૃપિયા અન્ય જગ્યાએ પણ હોય છે કે હું એ ખોટા પાંચ રેસ્ટોરન્ટ પાકે એકરોટ ની પાંચ તે છું કામ પાંચો મળે ટોટલી ફેસિલિટી થઈ ગઈ છે તો પાંચ પૈસા હેડ કે નવ તે તથા મળી ભાઈ અને વળી રહી ઈચ્છા હોય રેડી છે. ને હાણે એ પાકે 20 લાખ કે 22 લાખ રૂપિયા છે તા તો મુજો એટલો માનતો હોય છે તો જો બાકી ભવિષ્ય જો વિચાર કરી અને બાકીમાં જો સમાજવાડી જો નીચે જો વિસ્તરણ કેણો હોય તો હજી પણ થોડાક ભાવ ઘટાઈ અને જગ્યા માટે મોકી જાય તો ઘણી શકાશે. કારણ કે મોકે જઈએ એટલે ભાવ લેવા છે, બાકી કોઈ ભાવ એટલા ન હોય તે રામે એટલો હું જો મંતવ્ય ઇટ વિલ બી કન્સિડર આફ્ટર સમ ટાઈમ બીકોઝ ઇન ધેન કે ધી વિલ નોટ ફોર મોર ટાઈમ એટલે આવરે માય ઇચ્છતા તો થોડોક ટાઈમ ભલે લગી રહે ને મેની કે અનુકૂળતા દે પાર્ટી કે ને બાકી બાકી ધેન વી વિલ ડિસાઈડ. મંતવ્યો આપણે સાંભળ્યા. એક આ વીટી મળી છે, જો કોઈની હોય તો એ લઈ જાય. ચાંદીની વીટી છે અને અંદર નંદ પણ છે, કોઈને નડતો હોય અને કોઈની રહી ગઈ હોય જરૂરી હૈ પણ એટલો પણ જરૂરી નહી કે ભાઈ ભાવી લખ્યો એ 44 વા ચાર ભાઈ 44 ના નું ભાવી થયા હજી થોડીક માતાજી મહેરબાની પાસે દીધી થોડો ટાઈમ દીધો હતો એની જે તમે પણ થોડો થોડો પ્રેમ ભરે દો હજી થોડો પ્રેમ નહીં થયો તો બહુ જુદી હતી દીધા તો પણ હજી બધું બે જવાબ નહીં કઈ ઉતાવળ ને ભાઈ હાલા તો રોજે ખૂબ સ્પેસ છે તો પણ વાત નહીં છે હું ભાગે મો મે બત્રી નંત કેતરા બત્રી અને બત્રી મેં એકડું છણી ગયું છે માત્ર એકડો આજે જે કોઈ મેં આજા કરતો એકત્રી ઉપાય નહીં ને લીધી પણ ઇન્ડિયા ઓપોઝિટ વિચાર એને નેગેટિવ પણ અહીં બત્રી એકત્રી ઉપાય નહીં કોણ 35 મેં કોઈ કહો છો કાગળો અને ચકલી એ જરા કાગળો છમકડો દેવો પાણી ભરી
Oh, God.
अदिति की जाए सब हिंगलाज माँ तेरे बनाए शेष सुरेश दिनेश गणेशा गुण गावे हरि ब्रह्म महेशा मन रह नहीं पाए नमो नमो
Thank you.
मनोहर सुख नित पाए, निश्चय मन।